नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। दांता व्याजखोरोए पीड़ित पर कर्यो हिंसक हुमलो। दांता तालुकाना नागिल गामनी घटना। नागिल गामना पीड़िते व्याजखोरो पासेथी 1,00,000 रूपया व्याजे लीधा हता। 1,00,000ना बदलामां 3,00,000 रूपया चूकव्या छतां पण भारे हैरान परेशान करवामां आवतो हतो। घटनानी जाण थवा तो मीडियाए पीड़ितनुं निवेदन लीधुं हतुं। रुस्तम भाईए जणाव्युं के मैं नागिलना जयंतीभाई मुळाभाई पासेथी 1,00,000 रूपया व्याजे लीधा हता। पीड़िते जणाव्युं के हुं आजे नागिल गाममां बाइक पर ऊभो हतो त्यारे लोको मने बाइक उपरथी नीचे पाडेल अने रिक्षामांथी हथियार लईने मारी पर हुमलो कर्यो। जुनाडीसा गामे આધેડની રહસ્યમય હત્યા। ડીસા તાલુકા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ફરીના નિવેદન હાજરી અને મંજૂરી કરતા હતા। એ જમીન સંબંધે અનેક તર્ક વિતર્ક થયા હતા। 17 તારીખે મારનો ભોગ બનનાર ઠાકોર ઈશમ કોમામાં ગયેલ સારવાર દરમિયાન અમદાવાદ ખાતે ગત રોજ નિપજ્યું મોત। ડીસા તાલુકાના જુનાડીસા ગામે સુરેશભાઈ માળીના ખેતરમાં પાગિયા તરીકે મજૂરી કરતા શ્રમજીવી સામલભાઈ બગાભાઈ મૂળ રહે પૂર્ણા તાલુકો દિયોદર 18 જાન્યુઆરી કોઈ ઈશમો દ્વારા મારી ગમખવાર ઇજાઓ પહોંચાડેલ જેનું ગત રોજ સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નિપજવા પામેલ। થરાદમાં શંકર ચૌધરીના આકરા તેવર જાહેર મંચ પરથી કહ્યું કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો એનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ફરી ચર્ચામાં આવ્યા છે। શંકર ચૌધરીના આકરા તેવરનો એક વિડીયો સામે આવ્યો છે। એમાં ચૌધરી જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે કોઈથી ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે। હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ। મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ શંકર ચૌધરી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હતા। એમાં તેમણે કહ્યું હતું કે મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સિદ્ધિ મારી સાથે દુશ્મનાવટ છે, એમ સમજો, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે અને કોઈ તમારી ગાડી રોકે તો કહેજો થરાદથી આવું છું, એટલે પેલો સોલ્યુટ મારીને કહેશે સારું જવા દો। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ 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 લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। ડીસા શહેરમાં ફુવારા સર્કલ પાસેથી દિન દહાડે વધુ એક બાઇકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે। બાઇક ચોરી કરનારો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે। અંબાજી ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, જ્યારે અંબાજી ખાતે અનેક સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે, જ્યારે સરગરા સમાજ પણ અંબાજી ખાતે મોટો ફેલાવો ધરાવે છે। તો અંબાજી મણિદીપ ધર્મશાળામાં સરગરા સમાજની બેઠક યોજાઈ હતી। સમાજના વડીલ આગેવાનો અને યુવાઓ આ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાજ શિક્ષણની દિશામાં આગળ વધે, સમાજની એકતા વધે તેને લઈ આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં સમાજના નવીન પ્રમુખ અને વિવિધ હોદ્દેદારોની પસંદગી કરાઈ હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ યાત્રાધામ વરણા ખાતે મહાસુદ એકમ અને રવિવારથી પૂનમ સુધીનો માં ખોડિયારનો 15 દિવસીય મહામેળો શરૂ થઈ ચૂક્યો છે। જેણે વઢિયારી સંસ્કૃતિને સમજવી હોય એણે આ મેળાનું માહોલવું જોઈએ। વઢિયાર પંથકમાં આસ્થાનું સૌથી મોટું સ્થાનિક એટલે વરણાની ખોડિયાર માતાજીના મંદિર સૌરાષ્ટ્રમાં ખોડિયારના અનેક વિખ્યાત ધામો છે, પરંતુ વરણા સૌથી અલગ, અનન્ય અને વિશિષ્ટ ધામ છે। આ એક જ ધામ આ ખોડિયારના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધુ સ્પષ્ટ કરે છે।